સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે અનંતનું મંદિર કશાય એટલે શું? અનંતનું મંદિર કશાય એટલે જે કશાય પરિણામથી જીવને અનંત સંસારનો સંબંધ થાય તે સાચો ધર્મ જ ન મળે અથવા સમ્યકત્વનો ઘાત થાય. મુખ્યપણે તો જ્ઞાની પુરુષ તથા તેમના ખરા આશ્રિતનો દ્રોહ થાય અથવા નિર્ધ્વંસ પરિણામ એટલે સતદેવ સદગુરુ સદ્ધર્મની વિરાધનાના ભાવ તે અનંતનું મંદિર કશાય કહેવાય છે. સતદેવ સદગુરુ અને સદ્ધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિ અનંતનું મંદિરના પ્રકારમાં આવે છે. માત્ર ઘણો કશાય દેખાય તે અનંતનું મંદિર નથી, પણ માન્યતામાં ભૂલ તે અનંતનું મંદિર છે. એ જ સંસારનું મૂળ છે. અનંતનું મંદિર કશાયમાં ક્રોધ એટલે સાચા ધર્મ પ્રત્યે અભાવ, દ્વેષભાવ, માન અમે સમજીએ છીએ એવા ભાવ તે ધર્મ પામવા જ ન દે. માયા પોતે કંઈ સમજ્યું નથી અને કહે કે હા તમે કહો છો તે જ હું માનું છું, જ્ઞાની કહે તે જ હું માનું છું, તેમ જ સમજું છું. અંદર દોષો હોય અને ઉપરથી સારું દેખાડવા આ મુજબ કહે તે અનંતનું મંદિર માયાનો પ્રકાર છે. અનંતનું મંદિર લોભ જે ધર્મથી મોક્ષ મળે, સંસારથી છૂટવાનું કારણ બને તે ધર્મથી પુત્ર, દેવલોક, ધન સંપત્તિ કે ભૌતિક સુખની ઈચ્છા કરે, સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ, આ બધું અનંતનું મંદિરના ખાતામાં આવે છે. અસદેવ અસદગુરુ અને અસદ્ધર્મનો જે પ્રકારે આગ્રહ થાય એ આગ્રહથી ફરી કૃતકૃત્યતા માન્ય થાય એ આદિ પ્રવૃત્તિ અપરમાર્થને પરમાર્થ જાણી જીવ આગ્રહે ભર્યા જ કરે આ પણ અનંતનું મંદિરનો પ્રકાર છે. જ્ઞાનીના વચનમાં સ્ત્રી પુત્ર આદિ ભાવો જે મર્યાદા પછી ઈચ્છતા નિર્ધ્વંસ પરિણામ કયા છે તે પરિણામે પ્રવર્તતા પણ અનંતનું મંદિર સંભવે છે. જ્ઞાની પુરુષની સાક્ષીએ અમુક ત્યાગ કર્યા, વ્રત લીધા અને આગળ ઉપર સ્ત્રી પુત્ર આદિ ભાવોની ઈચ્છા થાય તે પણ અનંતનું મંદિર છે. ધર્મની ઉગ્ર ક્રિયા કરે અને નિયાણું કરે, તપશ્ચર્યાનું ભૌતિક ફળ ઈચ્છી લે એ પણ અનંતનું મંદિરના પ્રકારમાં છે. હું જાણું છું એ મારું અભિમાન, પોતાની મતિકલ્પનાએ કોઈ શાસ્ત્ર ગ્રંથ આદિ વાંચીને અથવા કોઈના સમાગમથી વચન સાંભળીને જીવ ઉપદેશ દેવાનો કામી થઈ પડે છે. સત્પુરુષના વચનામૃત સાંભળી તેમાંથી લઈને શાખો આપતો અથવા પોતાની મતિમાં આવે તેમ સૌને રૂડું દેખાડવા, સારું દેખાડવા, સૂક્ષ્મ માન અહંકારથી હું સમજું છું એમ બફમમાં ને બફમ રહે તે અનંતનું મંદિરનો પ્રકાર છે. કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય, આ એક કદાગ્રહનો એવો પ્રકાર છે. અને કૃપાલુદેવે વચનામૃત 522માં બોધ્યું છે તે મુજબ આ પણ અનંતનું મંદિરનો પ્રકાર છે. પ્રભુજી કહેતા બાપદાદાએ માન્યો તે મારો ધર્મ. કુળગુરુ વૈરાગી હોય કે નહીં તે જ મારા ગુરુ એવો જે આગ્રહ તે પણ અનંતનું મંદિર ગણાય છે. ધર્મને નામે જે અવળી પકડ થઈ છે તે અનંતનું મંદિર કશાય છે. જીવે દાંતરડા ગળ્યા છે તે નીકળવા મુશ્કેલ છે એમ પ્રભુજી કહેતા. કોઈ પંચવિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી નહીં તેવો ભાવ પોતે આરાધવપણું કરે અને પછી કહે કે જ્ઞાનીને પણ આ કર્મ કરતા જો દોષ ન થાય તો મને કેમ સંભવે. આ પણ અનંતનું મંદિર કશાય ગણાય છે. પૂજ્ય મલલભાઈ મુનિઓ પ્રત્યેના એક પત્રમાં અનંતનું મંદિર કશાયનું સ્વરૂપ સમજાવતા જણાવે છે કે અનાદિકાલથી જીવે અનંતનું મંદિર ક્રોધાદિકનું સ્વરૂપ જાણ્યું જ નથી અથવા તો અનુભવ્યું જ નથી. અનંતનું મંદિરનું સ્વરૂપ યથાર્થ રીતે જાણવા પ્રમાણે અનુભવમાં આવ્યું હોય તો તેની સ્થિતિ જગન્ય તેજ ભાવની અને ઉત્કૃષ્ટ ત્રીજા ભાવની જ્ઞાની પુરુષે બતાવી છે. તેનું મુખ્ય કારણ તો એ છે કે પૂર્વ ઉપાર્જન કરેલા એવા કર્મના નિબંધનથી આ જીવને આગામી ગતિનો બંધ પડ્યો હોય તો નહીં તો એકવાર અનંતનું મંદિર કશાયનું સ્વરૂપ યથાર્થ જણાય સમજાય પછી જીવ તેજ ભાવે મોક્ષે જાય. જ્ઞાની પુરુષે આ પ્રમાણે વિશેષ કરીને બોધ્યું છે. પૂજ્ય પ્રભુજીના બોધમાં આવે છે કે સત્સંગે સદગુરુનો બોધ સરળતાથી સાંભળી રૂચિથી મનાય તો અનંતનું મંદિરના સ્વરૂપનું ભાન થાય. જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થઈ તથા પ્રકારે અનંતનું મંદિર ક્રોધ માન માયા લોભ ઘટવાનો પ્રકાર બનવા યોગ્ય છે. સૂર્ય ઉગે તે અંધારું નાશે તેમ જ્ઞાની પુરુષનો સમાગમ ઓળખાણ એ અનંતનું મંદિર ટાળવાનો ઉપાય છે.
અનંતાનું મંદિર ગયા હોય ત્યારે ખબર પડે, પછી બધું મોડું લાગે, આ સંસાર ફિક્કો બેભરમો લાગે, બધું કરે પણ રસ આવે નહીં, ધર્મની ક્રિયા કરતાં થકા, જો જીવના પાંચ ઇન્દ્રિયોના વિષયો ઘટ્યા નહીં, વિષય વાસના ઘટી નહીં, સંસારમાં ધન સંપત્તિ પરિગ્રહ વિશે મમતા ઘટી નહીં, તો મૂળમાં જ એ ધર્મ નથી એ સહજ સમજાય છે. કુપાઉદેવે વચનામૃત 459માં બોલ્યું છે તે મુજબ અસદગુરુ આદિકના માઠા સંઘથી પોતાની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની જીવ પરમાત્ પ્રત્યે ઉપેક્ષક રહે છે. આ અનંતાનુબંધીનો પ્રકાર છે. પણ એ એક મારી એક વાત છે. પરમ કૃપાલદેવને એક અર્ધદગ્ધ વ્યક્તિ મળી સીધો જ પ્રશ્ન કરે છે કે અનંતાનુબંધી એટલે શું, મને સમજાવો. કૃપાલદેવે ઉત્તર વાળ્યો, તમને અત્યારે અનંતાનુબંધીનો તીવ્ર ઉદય વર્તતો હોય તો અનંતાનુબંધીનું સ્વરૂપ તમે સી રીતે સમજી શકો. જીવ ત્યાગ વૈરાગ્ય અને સદાચાર સેવે, કશાય મંદ કરે અને સત્પુરુષના આશે ચાલવા મહેનત કરે તો આગળ જતા તે બોધને પાત્ર થતા, ધર્મની ખરી રુચિ પ્રગટતા તેની અનંતાનુબંધી મંદ થાય પછી નાશ થાય અને હવે છૂટવાને માર્ગે ચડે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.